ઉમેદવાર છીએ. ભલે એ જેલમાં બી હશે તો એ મારે એવું કહેવું છે કે 210%, 210%, 101 બી નહીં કે 99 બી નહીં, 210%. ચેતરભાઈ જીતશે, જીતશે ને જીતશે. ચેતરભાઈ જીતી જાય 100%. અને જો કોંગ્રેસ એને સપોર્ટ આપે ગઠબંધનમાં તો ભાજપની ડિપોઝિટ પણ જાય 100%. ચેતરભાઈ અત્યારે જેલમાં છે, જેલમાં પોલીસવાળાને છોડતા હોય તો હું અમે જોઈશું, લોકો ગામના વડીલો થઈને પછી જેલમાંથી છોડાવીને લાવીશું અમે. ચેતર વસાના સમર્થનમાં જનસભા બાદ અરવિંદ કેજરીવાલે મંચ પરથી કહી દીધું કે ભરૂચ લોકસભાની સીટ ચેતર વસાવા લડશે. ત્યારે અહીંયા જે લોકો આવે છે એમની સાથે જ વાત કરીશું કે એમનું શું કહેવું છે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે મોટી સંખ્યામાં લોકો અહીંયાથી જઈ રહ્યા છે. તો એક વડીલને પૂછ્યું, કાકા જે કેજરીવાલે કીધું કે ચેતરભાઈ ચૂંટણી લડી જાય, શું કહેશો? ચૂંટણી લડી જઈએ, લડી જઈએ. શું માનો તમે? આવશે, ચોક્કસ આવશે, ચોક્કસ આવશે, ચોક્કસ આવશે. આદિવાસીનો પૂરો સહકાર છે, અમે દાહોદથી આવ્યા છીએ. હા, તો તમે જોયું કે ધીરે ધીરે જે સમગ્ર જે આદિવાસી વિસ્તાર છે ત્યાંથી લોકો જે આવી રહ્યા છે, જે સભા પૂર્ણ થઈ ગઈ છે ને અહીંયાથી લોકો જઈ રહ્યા છે. ત્યારે આપણે અહીંયા જે લોકો આવે છે એમને પૂછીશું, તમે ક્યાંથી આવ્યા છો? રાજપરી, ગુંડેજાથી. ચેતરભાઈને ચૂંટણી લડવાની જે જાહેરાત કરી છે અરવિંદ કેજરીવાલે, શું કહેશો? એ 100 નહીં 210% ચેતરભાઈ જીતે છે. કયા કારણથી જીતશે? એ દરેક નાનાથી નાનો અને મોટામાં મોટો માણસ હોય, બરાબર, એમના માટે સ્વૈચ્છિક રીતે લડે છે. એના અંદર કોઈ સ્વાર્થ નથી, બરાબર. જોકે જસ્ટ વન મિનિટ, હજુ બોલવું છે મારે, જસ્ટ વન મિનિટ. જ્યારે કે બીજા જે નેતાઓ છે એ પોતાના સ્વાર્થ સારું આ પ્લેટફોર્મ પર આવે છે, બરાબર, જ્યારે ચેતરભાઈ એવા માણસ નથી. એમ ચેતરભાઈ એવા માણસ નથી. જ્યારે બીજા નેતાઓ છે એ પોતાનું પ્લેટફોર્મ ઊભું કરવા સારું આ પ્લેટફોર્મ પર આવતા હોય છે. ઓકે, એન્ડ થેન્ક યુ. તો તમને ચેતરભાઈની કઈ વાત કરો? એ ટુ ઝેડ બધી બધી યંગ મેન છે, તટસ્થ છે, કેપેબલ છે, યુવાન છે, યંગ છે. અને મારે એવું માનવું છે કે ગુજરાતને નહીં પણ થોડા સમયમાં આખા દેશને ઉપર લઈ જવાની એની એમનામાં તાકાત છે. એમને જે અરવિંદ કેજરીવાલે કીધું કે તેમને ચેતરભાઈ ચૂંટણી લડવી જોઈએ અને ઉમેદવાર છે, ચેતરભાઈ ઉમેદવાર છે, કે શું કહેશો? જરૂર ઉમેદવાર છીએ, ભલે એ જેલમાં બી હશે તો એ મારે એવું કહેવું છે કે 210%, 101 બી નહીં કે 99 બી નહીં, 210%. ચેતરભાઈ જીતશે, જીતશે ને જીતશે. તો તમે જોયું કે ચેતર વસાવાના સમર્થકોને આમ આદમી પાર્ટીના જે લોકો છે અહીંયા આવી રહ્યા છે ને જોઈ રહ્યા છો તમે કે આ નેત્રંગનો જે વિસ્તાર છે ધીરે ધીરે અહીંયાથી લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે અહીંયા આવેલા સભામાં આવેલા લોકો સાથે વાત કરીશું. તમે ક્યાંથી આવ્યા છો? હું એ નેત્રંગથી અને બીજા ગામડેથી લોકોને લાવ્યો. શું કહેશો? ચેતરભાઈને જે ઉમેદવાર જાહેર કર્યા અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીએ, કેવું લાગે? ચેતરભાઈ જીતી જાય 100%. અને જો કોંગ્રેસ એને સપોર્ટ આપે ગઠબંધનમાં તો ભાજપની ડિપોઝિટ પણ જાય 100%. પણ કદાચ કોંગ્રેસ પણ ઊભું રહેતો તો પણ જીતશે 100%. કારણ કે આ પબ્લિકને કોઈએ પૈસા આપીને નહીં લાવ્યા, જાતે પોતાના ખર્ચે સ્વયં આગેવાનો પોતપોતાના ખર્ચે લોકોને લાવ્યા છે. તો ક્યાં ગામ જીતું? મેં ગામ અરેઠી, તાલુકો ડેડિયાપાડા. મારું નામ છે મોહનભાઈ ઓલિયાભાઈ. મારે એક વાત કહેવી છે ખાલી, કે અમે એટલું મોંઘું બિયારણ લઈએ કપાસનો, 500 ગ્રામના 2200-3000 રૂપિયા લઈ ને મારવાડી અમે વેચવા જઈએ ત્યારે 4,500 આપે. એના કરતાં એ મારવાડીમાંથી ડેડિયાપાડામાંથી કાઢવાનું છે, અમારે નિયમ છે. ને ચેતરભાઈ અત્યારે જેલમાં છે, જેલમાં પોલીસવાળાને છોડતા હોય તો હું અમે જોઈશું, લોકો ગામના વડીલો થઈને પછી જેલમાંથી છોડાવીને લાવીશું અમે. મારું ગામ અરેઠી છે, મારું નામ મોહનભાઈ ઓલિયા છે, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા, એનો રહેવાસી છું મેં. અન્ય વડીલ છે, શું નામ કાકા તમે? મારું નામ છે ડીપી ડામોર. કયા ગામ? હું છું અરવલ્લી જિલ્લાનો છું, અરવલ્લીથી આવ્યો. ચેતરભાઈની જે જાહેરાત કરી છે તમને કેવું લાગે છે? હવે આપના માધ્યમથી હું મારા સમાજને અને જે માણસો જેલમાં એમને પૂર્યા છે એમને કહેવા માગું છું કે અમે આદિવાસી લોકો મૂળ જળ જમીન ને જંગલના માલિકો છીએ. આ દેશમાં પ્રથમ આદિવાસીઓનું એ હતું. હવે વાત કરીએ ને, આપણે મૂળ વાત એ છે, ચેતરભાઈને જાહેરાત ઉમેદવાર કરે એ બાબતે શું કહો છો? એ તો વાત છે. હા, તો કંઈ નહીં, અમે ચેતરભાઈ જીતાડીશું. હા, ભરૂચ જે સીટ છે, જે તમે આ તમારા માધ્યમથી કહેવા માગો છું કે અમારો આદિવાસી સમાજ અમારા એમ કે એક નેતાને
જ્યારે અમારે આદિવાસી સમાજને લગતી વાતો જ્યારે એ અમારા હક માટેનો લડાઈ લડતો હોય અને અમારા સમાજની વાત હોય ત્યારે એમને જેલમાં પૂરવામાં આવે અને એમને પત્નીને પણ પૂરવામાં આવે. આ મારી જગ્યા તમે નાગરિક તરીકે જોવા તો એ તો વાત છે. ચેતરભાઈ જીતશે કે નહીં એ બાબતે આપણે વાત કરીએ તો અન્ય પણ લોકો છે. તમે કયા ગામના છો? અમે સાગબારાના છે. સાગબારાના છે. ચેતરભાઈના જે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે લોકસભાના ઉમેદવાર બનાવે, શું કહેશો? હા તો સાહેબ, બરાબર જ વાત છે. અમારી બાજુ છે ને બહુ અન્યાય થઈ રહેલો છે, કારણ કે ઉંડાળા વિસ્તારમાં અમારે નથી અમુક જગ્યાએ વીજળી કે પછી રોડ રસ્તા બહુ ખરાબ રહે છે, એટલા માટે અમે એમના સમર્થનમાં આવીએ છીએ. બરાબર. તો તમે જોયું કે હજુ પણ જે અલગ અલગ જે વિસ્તારથી છે લોકો અહીંયા જતા પોતાના ગામ જઈ રહ્યા છે, ખાસ કરીને જે આ જે સભા હતી નેત્રંગ ખાતે રાખવામાં આવી હતી, જેનું મુખ્ય કારણ એ છે કે ભરૂચ લોકસભાનું આ એક એપી સેન્ટર કહી શકાય. કારણ કે અહીંયા જે છે તો નર્મદા અને ભરૂચ બે જિલ્લાની વચ્ચેનો જે વિસ્તાર છે. તમે ક્યાંથી આવ્યા છો? હું સેલંબા સાગબારા તાલુકા. સેલંબાથી. શું કહેશો ચેતરભાઈ જે ઉમેદવાર છે? ચેતરભાઈ સાહેબ વિશે. હા કાકા, તમે કયા ગામના? હા 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 લાવો લાવો. તમે કયા ગામના? હું સેલંબાથી છું, સાગબારા તાલુકાથી. આજે જે જનસભા જોઈ તમે, ચેતરભાઈને એકદમ સારામાં સારી બહુમત છે અને ચેતરભાઈ આ લોકસભા પર ચૂંટાય એવું લાગે છે. અને પણ યુવાન છે કે શું કહેશો તમારે? શું કહેશો તમે આજની આજ મિટિંગમાં? અમારા ચૈતર અમારા સંબંધના યુવાન જે ધારાસભ્ય છે ચૈતર વસાવા સાહેબના સમર્થનમાં આવ્યા હતા. અમારા સમાજના યુવાનને જે ધારાસભ્યશ્રીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, આજે બધા તમામ લોકો આવેલા છે. તો તમે જોયું કે અનેક સમર્થકો જે આવી રહ્યા છે, એક યુવાન છે, શું નામ તારું? મારું નામ છે જીતેન્દ્ર વસાવા. જીતેન્દ્ર, ચેતરભાઈ કેમ ગમે તને? ચેતરભાઈ મારા આદિવાસી નેતા છે અને યુવાનો માટે અને દરેક માટે અવાજ ઉઠાવે છે, એટલા માટે એમને ચેતરભાઈ વસાવા સાહેબ ગમે છે. અને આવનારા સમયની અંદર ચેતરભાઈ લોકસભામાં સાંસદ સભ્ય બનશે, 100% વાત છે. તો તમે જોયું કે જે રેલી જે છે એ પૂર્ણ થઈ છે અને અહીંયા લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ જે વિસ્તારમાંથી લોકો ધારાસભ્ય ચેતર વસાવાના આવે છે. યુવાનને કહે છે, શું નામ તમારું? હા નમસ્કાર, મારું નામ છે રાઠવા અલ્પેશકુમાર સુરેશભાઈ. હું છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી આવું છું. આજે અમે નેત્રંગ ખાતે જે મિટિંગ થઈ છે જે જનમેદની, એમાં અમે હાજરી આપવા માટે આવ્યા છીએ. ચેતરભાઈ એ નામ છે કે જ્યારે 1 વર્ષ અને 5 મહિનાથી અમારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નથી મળતી, ત્યારે અમારા ચેતરભાઈ બિરસા મુંડા ભવન ખાતે જઈને, ગાંધીનગર ખાતે જઈને અમારા માટે યુવરાજસિંહ અને ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો છે. અને એ નિવેદન આપવા બાદ બીજા જ દિવસે શિષ્યવૃત્તિ અમને મળી ગઈ છે. તેથી અમે ચેતરવાસાના સમર્થનમાં છે. અને યુસીસી નામનો સરકારે કાયદો બહાર પાડતી હતી ત્યારે ચેતરવાસાવા નામના આ જે ધારાસભ્ય છે એ અમારા યુસીસી નામનો કાયદો બંધ થાય અને અમારી 73ની જે જમીનો છે એ અમારી જતી રહેવાની હતી, પણ જ્યારે ધારાસભ્ય ચેતરભાઈ અમને આગળ આવીને અને અમારી રજૂઆત કરી છે, તેથી અમે ચેતરભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એ લોકસભા લડે છે તો તમને કેવું લાગશે? લોકસભા ચેતરભાઈ લોકસભા લડવાના છે અને એમના શકુંતલાબેન વાઇફને લડાવવાના છે, તેથી અમે સમગ્ર આદિવાસી સમાજ એમની સાથે છે. અને ચેતરભાઈ જ્યારે પણ જરૂર પડશે અને જ્યારે પણ અમને બોલાવશે ત્યારે અમે ચેતરભાઈના સપોર્ટમાં તૈયાર છે. તમે જોયું કે જે યુવાનો છે તેમની પાસે એક વડીલ છે, શું નામ કાકા તમારું? વિજયસિંહ ત્રિકમ. તમે ચેતરભાઈને સમર્થન કરો છો, ચેતરભાઈને લોકસભાના ઉમેદવાર બના, શું કહેશો? ઓકે, અમે મત આપી અને ચૂંટણીમાં એને જરૂર લાવશું. તમને કેમ ગમે છે ચેતરભાઈ ખાસ ગમવાનું? એ કામ સારું કરે છે, નાના હોય ગરીબ હોય એ તરત ત્યાં જઈ શકતો છે. આજે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી દિલ્હીના છે એમને જાહેરાત કરી કે ચેતરભાઈને ભરૂચના ઉમેદવાર છે. તમે કયા ગામના છો ને તમને કેવું લાગે છે કે કેટલા વોટથી એ જીતશે? એમ તો એ પહેલા વોટમાં 1 લાખથી ઉપરથી જીતી ગયો, હવે 1 લાખથી ઉપર જીત થશે. તો તમે જોયું કે જે સમર્થકો અને આમ આદમી પાર્ટીના અનેક યુવાનો જે છે અહીંયા જે છે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા, ત્યારે ચેતર વસાવાનું જે સમર્થન છે એ માટે અહીંયા જે લોકો આવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી અને
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા સીટ પરથી ચેતર વસાવા એમના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં રણસિંઘુ આમ આદમી પાર્ટીએ ફૂંકી દીધું છે અને ગુજરાતની અંદર ભરૂચ લોકસભાની સીટ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એ ગઢમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ આ ચેતર વસાને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની સીટ કેટલી રસપ્રદ રહેશે, કારણ કે ગુજરાતની અંદર 26 સીટ છે ભારતીય જનતા પાર્ટી પાસે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભરૂચ લોકસભાની સીટને લઈને ભારે ચર્ચા હતી અને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ચેતર વસાવાના નામની જાહેરાત કરતા લોકોમાં અને સમર્થકોમાં ઉત્સાહ છે, કારણ કે આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે તે ભારે ઉત્સાહી છે. ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની ચૂંટણી કેટલી રસપ્રદ રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.